એટલાદના ચોકસી બજારમાં પત્તાના મહેલની જેમ પડી ગયું આખું મકાન. કોઈ જાન આની નહીં, પરંતુ વીજ પુરવઠો ખોરવાયો. માત્ર 5 સેકન્ડમાં મકાન કડડભૂસ. આ દ્રશ્યો છે આણંદના પેટલાદના ચોકસી બજારના. જર્જરિત મકાન પડવાના વાંકે ઊભું હતું. ગમે ત્યારે મકાન પડે અને કોઈને ગંભીર ઈજા થાય તે પહેલા જ લોકોએ રસ્તાઓ બંધ કર્યા. સ્વયંસેવકો તૈનાત હતા અને તે સમયે જ મકાન થઈ ગયું ધરાશાય. ઘટનામાં કોઈને જાનહાનિ તો નથી થઈ, પરંતુ વીજપોલ પડી જતા સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. વીજ વાયરો પણ તૂટી ગયા છે. મકાન પડતા આજુબાજુના રહીશોના ટોળેટોળા ઉમટ્યા હતા. બનાસકાંઠામાં જોખમી મુસાફરીનો વધુ એક વિડીયો આવ્યો સામે. મુસાફરને ક્યાં બાજુ બેસાડી દીધા અને કઈ રીતે જોવા મળી રહ્યા છે આ અહેવાલમાં જુઓ. રાજ્યમાં ખાનગી વાહન ચાલકો દ્વારા જોખમી રીતે મુસાફરો ભરવાના અનેક વિડીયો સામે આવતા હોય છે. જો કે આ વખતે વાહન ચાલક જ જોખમી રીતે વાહન હંકારતો હોય તેવો વિડીયો વાયરલ થયો. થરાદ હાઈવે પરના આ વિડીયોમાં મુસાફરો ભરીને જતા ઇકો ચાલકે તમામ મુસાફરોના જીવને જોખમમાં મૂક્યા હતા. મુસાફરોથી ખીચોખીચ ભરેલી ઇકો ગાડીની ઉપર પણ એક મુસાફરને બેસાડેલો જોવા મળ્યો. તો કારની પાછળનો દરવાજો પણ ખુલ્લો રાખી બેસાડવામાં આવેલા મુસાફરો દ્રશ્યોમાં નજરે પડી રહ્યા છે. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે ઇકો ગાડીનો ચાલક મોબાઈલમાં વાત કરતા કરતા પોતાની મોજમાં જોવા મળ્યો. બે દિવસ પહેલા પણ બનાસકાંઠામાં એસટી બસમાં ખીચોખીચ ભરેલા લોકોનો વિડીયો સામે આવ્યો હતો, જેમાં એક જ બસમાં 130 થી પણ વધુ મુસાફરોને ભરવામાં આવ્યા હતા. આ બંને દ્રશ્યો પરથી સવાલ ઉઠી રહ્યા છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ. હવામાન વિભાગે કરી આગામી 5 દિવસ માટે વરસાદની આગાહી. રક્ષાબંધનના દિવસે પણ પડી શકે છે વરસાદ. સામાન્ય રીતે રાજ્યમાં પાછલા 2 દિવસથી અનેક વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદ અંગે આગાહી કરી છે. આગામી 24 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. 22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના 1-2 વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ ઉત્તર મધ્ય પ્રદેશમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ઓગસ્ટ મહિનામાં પડેલા વરસાદની વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં સરેરાશ કરતા ઓછો વરસાદ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં સામાન્ય રીતે 159 mm વરસાદ થવો જોઈએ, જેના બદલે માત્ર 70 mm જ વરસાદ રહ્યો છે. 21 ઓગસ્ટ સુધીમાં સરેરાશ વરસાદની સરખામણીએ 89% ઓછો વરસાદ રહ્યો છે. ઓગસ્ટમાં એક પણ મજબૂત સિસ્ટમ ન હોવાથી વરસાદમાં ઘટ જોવા મળી છે. ગુજરાતમાં સતત બીજા દિવસે વરસ્યો વરસાદ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પડ્યા વરસાદી ઝાપટા. જામનગર શહેરના વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાની પધરામણી થઈ. વહેલી સવારથી મેઘરાજાની બેટિંગના પગલે જાહેર રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. લાંબા સમયના વિરામ બાદ શહેરમાં ફરી વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગ્રામ્ય પંથકમાં વરસાદથી ધરતીપુત્રોની ચિંતા ટળી હતી. અમરેલીના જાફરાબાદમાં પણ વરસાદી માહોલ છવાયો. વઢેરા, કડિયાળી, બલાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદથી ખેડૂતોએ હાશકારો મેળવ્યો. આ તરફ સુરતના ઓલપાડ પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. સોંદા મીઠા, ટકરામા, ભટગામ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. લાંબા સમય બાદ ફરી એકવાર વરસાદ થતા ડાંગર સહિતના પાક માટે ફાયદાકારક સાબિત થશે. સુરત શહેરમાં ગઈકાલે પણ વરસાદ વરસ્યો હતો. ખાતરની અછતના કારણે ભરૂચ અને વડોદરામાં લાગી લાઈનો. તો કૃષિમંત્રીના મતે બેજ સેન્ટર પર સર્જાય છે અછત. રાજ્યમાં યુરિયા ખાતરની અછત હોવાની રાડ હજુ પણ અનેક જિલ્લાઓમાંથી સામે આવી રહી છે. દ્રશ્યો છે ભરૂચના જંબુસરના, જેમ 2000 થી પણ વધુ ખેડૂતોની યુરિયા ખાતર લેવા માટે લાઈન લાગી. વહેલી સવારથી લાઈનો લગાવતા ખેડૂતોને અનેક કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવા છતાં પણ ખાતર ન મળતા વિલામોએ પાછું ફરવું પડે છે. જ્યારે ખાતર ડેપોના સંચાલકનું કહેવું છે કે આ કેન્દ્રમાં 2000 ખેડૂતો સામે 1509 જેટલી ખાતરની ગુણીઓ ફાળવવામાં આવી છે. તો હવે આ દ્રશ્ય જુઓ. વડોદરાના કરજણમાં યુરિયા ખાતર માટે ડેપો બહાર ખેડૂતો છેલ્લા 4 દિવસથી આ જ રીતે કતાર લગાવી રહ્યા છે, છતાં આખરે તો ખેડૂતોને ધરમના ધક્કા ખાવાનો જ વારો આવે છે.
પાકને ખાતરની જરૂરિયાત છે તેવા સમયે જ ખાતરની અછતથી ખેડૂતોમાં કચવાટ જોવા મળી રહી છે, પરંતુ ખાતર મળતું ન હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે। तो खातर नी अछत अंगे कृषि मंत्री राघवजी पटेले निवेदन आप्यु। तेमना मुजब राज्य में खातर नी कोई अछत ज नथी, साथे जणाव्यु के मात्र बे सेंटरो पर ज खातर अछत नी फरियाद मळी छे, जेना माटे व्यवस्था करवा विभाग ने सूचना अपाई। आणंद कलेक्टर हनी ट्रेप केस में हवे मोटा मोटा खुलासा सामे आव्या छे। एसीबी ए आरोपीओनी अप्रमाणसर मिलकतो शोधी काढी। आणंद कलेक्टर हनी ट्रेप केस में तपास एजेंसीओए धमधमाट तेज कर्यो। आ केस में हवे एसीबीए पण जंप लाव्यू छे। आणंदना कलेक्टर डीएस गढ़वी ने फसावा जता आरएसी कलेक्टर केतकी व्यास अने तेना सागरित जेडी पटेल पण फसाया छे। केतकी व्यास पासे अप्रमाणसर मिलकतो होवानुं तेमज जेडी पटेले विदेश में पण रोकाण कर्युं होवानी चर्चा तेज बनी गई छे। एसीबीए बन्ने ने मिलकतो अंगे तपास शुरू करी छे। एसीबीए जेडी पटेल नी बेनामी संपत्ति ने लई मोटो खुलासो कर्यो छे। हनी ट्रेप ना मास्टरमाइंड जेडी पटेल नो वैभवी बंगलो सामे आव्यो। करमसद मा शालिग्राम ग्रीन मा जेडी पटेल पोतानी पत्नी ना नामे वैभवी बंगलो धरावे छे। वर्ग 3 मा 40,000 नो पगार धरावनार जेडी पटेल पासे अंदाजित 5 करोड़ नो बंगलो क्यांथी आव्यो? हाल बंगला नी बजार किंमत 5-6 करोड़ नी छे। जेडी पटेल ना भ्रष्टाचार नो आ तो हजू एकमात्र पुरावो छे। हजू पण मोटा प्रमाण मा अप्रमाणसर मिलकतो बहार आवी शके छे। आ केस में पुलिस नी विविध टीमों कामे लागी छे। आरोपी जयेश पटेले संदेशर केनाल में हार्ड डिस्क फेंकी हती, जारे स्पाई कैमरा ने सरगावी दीधा हता। स्पाई कैमरा ना अवशेष शोधी एफएसएल नी टीमे तपास तेज करी छे। अमदावाद पोलीसे देशव्यापी हथियार वेचाण ना कौभांड नो पर्दाफाश कर्यो। कोण छे कौभांड नो मास्टरमाइंड, जोईए आ अहेवाल मां। अमदावाद शहर में वधता हथियारोना वेचाणनो अमदावाद पोलीसे पर्दाफाश कर्यो छे। सोशियल मीडिया ने पोतानुं नेटवर्क बनावी गैरकायदे हथियारोनुं वेचाण करवामां आवतुं हतुं। पोलीसे हथियार वेचाणना कौभांडमां 3 लोकोनी धरपकड़ करी छे। जो कि तेनो मास्टर माइंड एक निवृत्त आर्मी जवान निकळता खळभळाट मची गयो हतो। आरोपीओ जम्मूना महेन्द्र कोतवाल गन हाउसमांथी हथियारो खरीदीने तेना डुप्लिकेट लायसेंस बनावता अने बादमां तेने वेची देता। पोलीसे निवृत्त आर्मी जवान रसपाल कुमार चतगाल, गन हाउस नो मालिक गौरव कोतवाल अने तेनो मैनेजर संजीव कुमार शर्मा नी धरपकड़ करी छे। पोलीसे गैरकायदे हथियार खरीदनार 6 ग्राहकों सहित कुल 12 लोगोनी धरपकड़ करी छे, साथे कुल 11 हथियार अने 147 जीवता कारतूस तेमज 29 फूटेला कारतूस पण जप्त कर्या छे। छेल्ला 8 महीनाथी आ काळो कारोबार चालतो, जेमा गन हाउस माथी मात्र 2 वर्षमां ज 800 થી પણ વધુ હથિયારો વેચાયા। 16 પોલીસે જમ્મુ કાશ્મીરમાં સર્ચ કરી અલગ અલગ રજીસ્ટર અને ડોક્યુમેન્ટ પણ જપ્ત કર્યા, જેમાં આરોપીએ નિવૃત્ત જવાનોના લાયસન્સ મેળવી ગેરકાયદે હથિયારો ખરીદ્યા હોવાના પુરાવા મળ્યા। ઉત્તરાખંડની બસ દુર્ઘટનામાં 7 ગુજરાતીઓના મોત નિપજ્યા, જોકે બસમાં તેમની અંતિમ ક્ષણોનો વિડિયો સામે આવ્યો। हर हर महादेव नो नाद करता आ लोकोने क्या खबर हशे के थोड़ी वार बाद तेओ साथे